ઠંડીની સિઝનમાં ખાસ આ વરાળિયું શાક જો તમે ન ખાધું હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે વરાળિયું શાક તો આ વરાળિયું શાક એકદમ ટેસ્ટી બને છે અને ઢાવાના શાકને પણ ભૂલાવી દેશે એકદમ ટેસ્ટી અને ઝટપટું અને સાથે બધા જ મસાલા સાથે આપણે એકદમ ઝટપટ અને ઘરે વરાળિયું શાક બનાવીશું તો તમે આના પ્રોગ્રામ કરતા થઈ જશો તો ચાલો બનાવીએ એના માટે મેં એક કપ તીખું ચવાણું લીધું છે અને એક કપ ભાવનગરી ગાંઠિયા લીધા છે હવે આપણે મસાલો કરવા માટે ગાંઠિયા અને ચવાણાનો પાવડર તૈયાર કરવાનો છે તો આપણે એને અધકચરા ક્રશ કરવાના છે તો આ ગાંઠિયા એકદમ સોફ્ટ હોય છે એટલે તમે જો આ રીતે ખાંડશો એટલે આસાનીથી ખંડાઈ જશે તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ ખાંડેલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા તમે જુઓ ગાંઠિયા એકદમ સરસ અધકચરા ક્રસ થઈ ગયા છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું અને હવે આપણે ચવાણાને પણ અધકચરું લઈ લેવાનું છે ચવાણું એકદમ તીખું હોય મેં તેવું લીધું છે હવે આપણે એને પણ ક્રશ કરી લેશું તો અહીંયા ચવાણામાં ગાંઠિયા પૌવા અને વટાણા બધું જ છે એવું મેં ચવાણું લીધું છે હવે આપણે એને પણ અધકચરું વાટીને આ રીતે તૈયાર કરી લેવાનું છે હવે એ જ ખાયણી દસ્તામાં આપણે થોડો મસાલો તૈયાર કરીશું તો એક ટુકડો આદુનો બે તીક ખીલી મરચી અને થોડા લસણની કળીને એડ કરી અને એને પણ એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આ બધી પેસ્ટ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે અહીંયા મેં શાકભાજી લીધા છે એમાં તમે જુઓ ત્રણ નાની સાઈઝની ડુંગળી બે નાની સાઈઝના બટેટા અને ત્રણથી ચાર રીંગણ લીધા છે અને ખાસ આ વરાળિયા શાકમાં લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે તો મેં અહીંયા ત્રણ લાલ મરચાં લીધા છે અને બે નાની સાઈઝના ટમેટા લીધા છે તો આટલા શાકભાજીમાંથી આપણે ત્રણ થી ચાર લોકોને થાય એટલું શાક બનીને તૈયાર થશે તો આપણે બધા શાકભાજીને આ રીતે કટ લગાવી દેસુ તો ખાસ ખા બધા શાકભાજીમાં કટ એ રીતે લગાવવાના કે મસાલો થોડો વધારે સ્ટફ થાય જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે ટમેટાને આ રીતે કટ લગાવી અને ઉપરનો આ જે કઠણ ભાગ હોય એને આપણે કાઢી લેશું તો આ જ રીતે બધા શાકભાજીને હું કટ કરી લઈશ હવે આપણે મસાલો કરીશું તો આપણે તીખું જવાણું એડ કરીશું ભાવનગરી ગાંઠિયાનો ભૂકો એડ કરીશું તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું ફ્રેશ લીલા ધાણા એડ કરીશું થોડી હિંગ અને હવે આપણે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર થોડી હળદર પાવડર એડ કરીશું એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ટી સ્પૂન તલ એડ કરીશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરે એના માટે આપણે લીંબુનો રસ એડ કરીશું તો મેં અડધા ફાડા જેટલું લીંબુનો રસ એડ કર્યો છે અહીંયા હું તેલ એડ નથી કરતી તમે એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લેશું જે ચવાણું છે એમાં જ તેલ હોય છે એટલે અહીંયા તેલ એડ કરવાની જરૂર નથી હવે આ મસાલો આપણે બધા શાકભાજીમાં સરસ એવો ભરી લેવાનો છે તો જેટલો વધારે મસાલો સમાય એ રીતે ભરવાનો તો આ રીતે દબાવતું જવાનું અને મસાલો ભરી લેવાનો એટલે આ બધા શાકભાજી ખાતી વખતે ખૂબ જ સરસ લાગશે તમે એમ પણ ખાઈ શકશો તો આ રીતે તમે જુઓ મેં ટામેટાને એકદમ સરસ રીતે ભરી લીધું છે આપણે આ રીતે પ્રેસ કરી દઈશું હવે હું તમને મરચાંને પણ બતાવી દઉં લાલ મરચાં છે એમાં મીઠાશ થોડી હોય છે તીખા ઓછા હોય છે એટલે મેં અહીંયા બીનો ભાગ નથી કાઢ્યો તમે કાઢી શકો છો આ રીતે એકદમ સરસ તમે જુઓ આંગળીથી પ્રેસ કરતા જઈ એટલે જેટલો મસાલો સમાય એટલો આપણે ભરી દેવાનો છે એ જ રીતે બધા શાકભાજીમાં તો ડુંગળીમાં ખાસ તમારે આ રીતે તમે જુઓ ડુંગળી અલગ થઈ જશે એટલે થોડું ધ્યાન રાખીને ભરવાનું નહીં તો ડુંગળી છે એ વચ્ચેથી તૂટી જશે તો જેટલો સમય એટલો આપણે મસાલો ભરી લેશું અને એ જ રીતે બાકીના બધા જ મસાલા ભરી લેશું તો બધા મસાલા ભરી લીધા અને થોડો મસાલો વધ્યો છે એનો પણ આપણે યુઝ કરીશું હવે વરાળિયું શાક બનાવવા માટે આપણે વરાળમાં બાફવાનું છે તો એના માટે મેં એક પેનમાં આ રીતે સ્ટેન્ડ રાખી દીધું છે અને કાણાવાળી ડીશ ઉપર આપણે આ બધા શાકભાજીને આ રીતે ગોઠવી દેવાના તો એકદમ સરસ એવા વરાળથી બફાઈ જશે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મસાલો પણ બફાઈ જશે સાથે શાકભાજી પણ બફાઈ જશે હવે ઢાંકીને આપણે પાંચથી થી સાત મિનિટ જેવો મસાલો બફાઈ જશે એટલે તમને સુગંધ આવવા લાગશે તો અહીંયા તમે જુઓ સાત મિનિટ પછી મેં ખોલી લીધું છે અને એકદમ સરસ એમાંથી વરાળ પણ નીકળી ગઈ છે આપણે આ રીતે પહેલાં બટેટાને ચેક કરી લેવાનું બટેટું છે એ હાર્ડ હોય છે તો હું અહીંયા બધા શાકભાજીને ચેક કરું છું બધા સરસ એવા બફાઈ ગયા છે તો હવે શાકનો વઘાર કરવા માટે આપણે એક પેનમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય તો ખૂબ જ સરસ લાગે છે હવે એમાં રાય અને જીરું એડ કરીશું તમાલપત્ર બે સૂકા લાલ મરચાં થોડી હિંગ એડ કરી વઘારને સારી રીતે થવા દઈશું તો હું અહીંયા બીજા મસાલા કાંઈ પણ એડ નથી કરતી એકદમ સિમ્પલ વઘારથી પણ આ વરાળિયા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે લસણની પેસ્ટ એડ કરી લસણની પેસ્ટને સારી રીતે સાતળીશું તો આ રીતે તમે જુઓ સરસ એવું ઉપર લસણ તરવા લાગ્યું છે તમે અહીંયા એક મોટી સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણે કટ કરી લઈ લીધી છે એને પણ આપણે એકદમ સરસ એવી કૂક કરીશું તો બે જ મિનિટમાં ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ જશે પછી આપણે એમાં એડ કરીશું બે ટામેટાની પ્યુરી તો મેં બે ટામેટાને મિક્સર જારમાં ટુકડા કરી એડ કરી ક્રશ કરી લીધા છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એકદમ સરસ ટામેટા સાથે અને બધા મસાલા સાથે ટામેટાને કૂક કરવાના છે તો થોડી જ વારમાં ટામેટા પણ સરસ એવા કૂક થઈ જશે કારણ કે આપણે એની પ્યુરી એડ કરી છે એટલે ઝડપથી કૂક થઈ જશે પછી મસાલા એડ કરી દઈશું હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર તો તમને જો ગરમ મસાલો પસંદ હોય તો આ સમયે એડ કરી દેજો અને સારી રીતે મિક્સ કરી લેશું તો હું ઘરના મસાલાથી એકદમ સિમ્પલ આ શાક બનાવું છું પણ તમે આંગળા ચટી જશો એટલું ટેસ્ટી બનશે તો બધા મસાલા સતડાઈ જાય પછી આપણે જે મસાલો બનાવ્યો છે તે વધે ને તે આ સમયે એડ કરી દેવાનો અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો જેથી ગ્રેવી છે એકદમ સરસ એવી થીક થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા તમે જુઓ આપણે મસાલો એડ કર્યો એટલે આજે આપણી ગ્રેવી છે થોડી ઘટ થઈ ગઈ અને એમાંથી સરસ એવી તેલ છૂટું પડી ગયું તો હવે આપણે એમાં ગ્રેવી પતલી કરવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને ગ્રેવીને સરસ એવી આપણે ઉકળવા દેવાની છે તો થોડી જ વારમાં થોડું પાણી એડ કર્યું છે એટલે એકદમ સરસ એવી ગ્રેવી છે ગરમ થઈ અને એમાં આ ઉપર બબલ્સ આ રીતે અવા લાગશે તો બસ હવે આ જ સમયે આપણે બધા શાકભાજી બાફ્યા છે તેને એડ કરી દેસું તો આ રીતે તમે જુઓ એકદમ સરસ બધા શાકભાજી બફાઈ ગયા મસાલો પણ બફાઈ ગયો છે એટલે આપણે આ બધા શાકભાજીને વધારે કૂક કરવાની પણ જરૂર નહીં રહેશે તો બધા શાકભાજી એડ કરી દીધા હવે આપણે ગ્રેવી સાથે પહેલાં શાકભાજીને મિક્સ કરી લેશું તો તમે હળવા હાથથી મિક્સ કરવાનું જેથી શાકભાજી છે એ ખુલેને અને એ એકદમ મેસ પણ ન થઈ જાય તો આ રીતે તમે જુઓ મેં મિક્સ કરી દીધું હવે આપણે સરસ એવું ગ્રેવી સાથે આ બધા શાકભાજીને કૂક કરીશું તો ત્રણ મિનિટ માટે ઢાંક્યા અને કૂક થવા દઈશું ત્રણ મિનિટ પછી તમે જુઓ આપણું વરાળિયું શાક બનીને તૈયાર થઈ ગયું ઉપર તેલ આ રીતે તરવા લાગ્યું છે અને એકદમ સરસ એમાંથી ખૂબ જ ટેસ્ટી એવી સ્મેલ આવી રહી છે તો બની જાય એટલે તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આ શાકને રોટલા સાથે અને રોટલી સાથે ભાખરી સાથે સર્વ કરાવો ખૂબ જ સરસ લાગે છે ઠંડીની સિઝનમાં આ વરાળિયું શાક જો તમે ટ્રાય ના કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે જુઓ એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણું વરાળિયું શાક તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને તો ટ્રાય કરજો ફરી મળીશું